આજે આપણે આ 20માંથી 32 ઇંચનું 34 ઇંચનું બ્લાઉઝ કટોરીવાળું કટિંગ કરીશું. એની પહોળાઈ 8.5ની લેવાની, ચોથો ભાગ 8.5 પોઈન્ટ માર્યો, 1.5 ઇંચ વધારી દેવાનો. પછી આપણે આ 20માંથી લંબાઈ લેવાની. લંબાઈ 15 રાખવાની, એના શોલ્ડર 5ના, 5.25ના આજમૂળ રાખવાના, 5.5ના નહીં 5.25. 1 ઇંચની આવી રીતના ગોલાઈ આપવાની, આજમૂળ 2.25ઇંચનું ગળું, ગળાની પાછળની લંબાઈ આવી રીતે પણ આપણે માપી શકીએ. આ ગળાને આવી રીતે ગોલાઈ આપી દેવાની. હવે આપણે આ પાછળનો ભાગ, અહીંથી આ શોલ્ડર, અહીંથી આર્મોલ, આટલી પાછળની લંબાઈ આ કટિંગ કરી નાખશું. પાછળનો ભાગ અહીંથી આપણે પાછળનો ભાગ કટિંગ કર્યો, આવી રીતના કાપડ રાખી અને આપણે આ યોક કટિંગ કરીશું. આ પાછળનો ભાગ કટિંગ કર્યો, એની ઉપરથી યોક આવી રીતના આગળના ભાગને, આગળના ગળાની એ બાજુ સિલાઈનું રાખી આવી રીતના શેપ આપી દેવાનું. પછી આપણે જે પાછળનો ભાગ કટિંગ કર્યો એની ઉપર રાખી દેવાનો. એની ઉપર રાખી અહીં ગોલાઈ જોવાની, 1/2 ઇંચની યોગમાં વધારે જ કટિંગ કરી નાખવાની. આવી રીતના આટલી ગોલાઈ આવી અહીંથી અહીં સુધીની. અહીંયા વધારે આ ભાગ ટૂંકો રાખવાનો, પાછળનો ભાગ વધારે. એ કમ્પ્લીટ થઈ ગયું યોગ. હવે એની ઉપરથી આપણે યોગ ઉપરથી પછી કટોરી કટિંગ કરવાની. આવી રીતના પેલા કટોરીની આપણે યોગ ઉપરથી લંબાઈ લઈ લેવાની કે કેટલી લંબાઈ આવે, જેટલી આની લંબાઈ હોય એટલી રાખવાની. આવી રીતના ગોલાઈ માપી દેવાની. આ ગોલાઈમાં પોઈન્ટ મારી દેવાની લીટી સીધી, અને પછી ગળાનું શેપ આપવાનું. અહીંયા 1 ઇંચ વધારે રાખવાનું યોગથી કટોરી, 1 ઇંચ વધારે રાખી આવી રીતના ગળાની ગોળાઈ, ગળાની જેવું ગળું રાખવું હોય એટલું રાખી દેવાનું. પછી આપણે કટોરીનું માપ લેવાનું, બ્લાઉઝ ઉપરથી જ કમ્પ્લીટ, એટલે એક સરખો માપ જ થાય. અહીંથી આમ રાખ, અહીંથી આમ રાખવાની. 5.5ની કટોરી કમ્પ્લીટ છે, એટલે આપણે 6નું તૈયાર રાખવાનું ને 2 ઉમેરવાના ટક્સના, એટલે કટોરી આપણી 8ની આવશે. અહીંથી અહીં સુધીની 8ની કટોરી તૈયાર રાખવાની.
ગળું એકદમ ઊંડું લેવું હોય અંદરથી શેપ લેવાના આવી રીતના. આ કટોરી તૈયાર બની ગઈ. કઈ બાજુ ઉપર એક આંગળ આવી રીતના સિલાઈ પાછો અહીંયા શેપ આપી દેવાનું એટલે સુધી. પછી આપણે ટોક્સ એક સરખું અહીંથી ખૂણેથી લેવાનું આવી રીતના. બેનો ટોક્સ ટક્ષની લંબાઈ 18 રાખવાની આવી રીતના. અહીંયા આપણે આવી રીતના પોઈન્ટ કરી લેવાનું. કટોરી એક સરખી આવી છે. હવે નીચેના કમરપટા અહીંયાથી કમરપટા આવી જાય. જે આપણો પાછળનો ભાગ હતો એની ડબલ છે આ એ ડબલ કઈ બાજુમાં એ સીધી લીટી અહીંયા મેં પોઈન્ટ પહેલાં કટિંગ કર્યું ત્યારે જ પોઈન્ટ મારી દીધો હતો એટલો કમરપટો આવશે. આમાં નીચેના કાપડ વધારે છે એટલે આની નાની પટ્ટી બની જાય. એક ઇંચ વધારે રાખી દેવાનું અહીં સુધીનું. પછી આપણે પાછળની લંબાઈ લેવાની. પાછળની 4.5 છે તો આગળ આપણે 5.5 રાખશું. એક ઇંચ વધારે આગળના ભાગમાં આવી રીતના પટ્ટાનું શેપ આપી દેવાનું કમર પટ્ટો. હવે આ કાપડમાંથી આપણે બાંય કટિંગ કરીશું. આ ડબલ કાપડ હતું પાછું ડબલ એટલે 4 વાળું કાપડ રાખી બાયનું કટિંગ કરવાનું. બાયની માપ લેવાનું આપણે. બાયની લંબાઈ 7 ઇંચ છે એટલે એમાં આપણે પટ્ટી નીચે આવી જાય એટલે 7.5 x 8 જેટલું રાખવાનું. 8 નું થોડુંક ઓછું એટલે નાની પટ્ટી આવશે. આઠથી એટલું રાખવાનું. અહીંયા એ બાજુ એટલું જ રાખવાનું. સીધી લીટી દોરી લેવાની. પછી આપણે અહીંયા વચ્ચે ઉપરથી નીચે સુધીનો 3 પોઈન્ટ એ આવી રીતના શેપ લેવાનું. 3નો શેપ લઈને વચ્ચે 2ની લીટી કરી. પછી આપણે આરમોલની ગોલાઈ આપી દેવાની બાયની કમ્પ્લીટ. પછી બાયની મોરી લેવાની. આવી રીતે સીધી બ્લાઉઝમાંથી પણ લઈ શકીએ. થોડું વધારે રાખવાનું. આ પેક છે એટલે ફિટિંગ પેક છે એટલે આવી રીતના રાખી દેવાનું. પછી એની ઉપરથી આરમોલની આવી જશે. 7.5 છે તો અહીં આપણે 8.5 રાખવાનું. 7.5 કમ્પ્લીટ જ છે. આમાં વધારે ઘટારે કાંઈ છે નહીં એટલે સીધે સીધું 7.5 x 8 પોઈન્ટ મારી દેવાની. આવી ક્રોસમાં ઉરેગમાં સીધી આવી રીતે લીટી મારી દેવાની. અહીંથી 2 રાખ્યું છે અહીંથી 3 આવી રીતે બોલાય. નાના મોટા હોય તો પણ 3 રાખીએ તો વધારે હોય એકદમ મોટું તો અહીંથી વધી જાય એટલે 3નો શેપમાં બાંય ફિટિંગ એક સરખી આવી જાય સરસ. હવે આપણે આ બાંય કટિંગ કરશું. આ પાછળનો ભાગ કટિંગ થઈ ગયો. આ યોગ આ કટોરી ટક્ષો પણ આ કમરપટો ને આ બાંય આવી રીતના. બાંયમાં આગળના ભાગમાં 1 1/2 ઇંચની શેપ લેવાના આવી રીતના ગોલાઈમાં અહીં સુધીમાં. આ મારો વિડીયો તમને ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો. થેન્ક યુ.